उत्तर गुजरात उपरांत सौराष्ट्र में पण छूटो छवायो वरसाद नोंधायो। हजू पण 24 कलाकनी आगाही छे। पाटण जिल्लामां मोड़ी रातथी वरसादी माहौल जाम्यो। पाटण, सरस्वती, चाणस्मा, राधनपुर, सातलपुर सहित अहीं सार्वत्रिक मेघमहेर थई। खेलाक विस्तारमां धીમી ધારે શરૂ થયેલો વરસાદ સવારે તોફાની બન્યો। પાટણ, સરસ્વતી અને રાધનપુરમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો। સાબરકાંઠાના પોશીનામાં 8 ઇંચ વરસાદ વરસ્યો। ઈડર અને હિંમતનગરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો। 3 દિવસના વિરામ બાદ વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારના લાંબા વિરામ બાદ મેઘ સવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। નગવાડા, સવલાણા, હિંમતપુરા સહિતના ગામોમાં કપાસ સહિતના ખરીફ પાકને જીવનદાન મળ્યું। મહીસાગરમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। અંબી કંડાણા અને ભાદર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ। મહીસાગર જિલ્લાના સંતરામપુર, વીરપુર, ખાનપુર, કડાણામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। ભાદર ડેમના બે દરવાજા ખુલી 1250 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડાયું। હાલ જળસપાટી 123.50 મીટરે પહોંચી છે। કડાણા ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું। ઉપરવાસમાં રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડાતા કડાણા ડેમમાં સતત પાણી આવી રહ્યું છે। કડાણા ડેમમાંથી હાલ 2,00,000 ક્યુસેક પાણી છોડાયું। પરિણામે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે। કાંઠા વિસ્તારને 128 ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। વીરપુરમાં પવનની સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ વેર્યો। રહેણાંક મકાનોના છાપરા ઉડી ગયા, કેટલીક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા અને વૃક્ષો પણ ઢળી પડ્યા, જેના કારણે વીજ પુરવઠો ખોરવા મકાનોના છાપરા ઉડી જતા લોકોએ વરસતા વરસાદમાં હાલાકી વેઠવી પડી। બનાસકાંઠાના વાવનું એક ગામ એવું છે કે જ્યાં વરસાદ બંધ થયાના 5 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। વાવના ભાટવર ગામે વરસાદે કંઈક આવી તારાજી સર્જી। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાટવર ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી। 5 દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર તરફથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા ગ્રામજનોએ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે। ગામમાં જ્યાં જુઓ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ગેનીબેને દાવો કર્યો કે 2017માં આવેલા પૂર કરતાં પણ હાલ ગામની સ્થિતિ વધુ ખરાબ છે। 250 પરિવારો તંત્રના વાંકે પાણીમાં રહેવા મજબૂર છે। સાથે જ તેમણે આ મુદ્દે સરકારને રજૂઆત કરીને સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી।